હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. મિત્રો, આજે આપણે જૂન 2024માં લેવાયેલ યુજીસી નેટ કોમ્પ્યુટર સાયન્સ પેપર અંતર્ગત પૂછાયેલા એક મહત્વના પ્રશ્નની ચર્ચા કરીએ. પ્રશ્ન છે, વિચ ઓફ ધી ફોલોઇંગ ઇઝ ધ ફંક્શન ઓફ ધી સિમેન્ટિક એનાલિસિસ ફેઝ ઓફ કમ્પાઇલેશન પ્રોસેસ? ઓપ્શન 1 ટાઈપ કન્વર્ઝન, ઓપ્શન 2 ટોકનાઇઝેશન, ઓપ્શન 3 લૂપ ઓપ્ટિમાઇઝેશન એન્ડ ઓપ્શન 4 ડેટા ફ્લો એનાલિસિસ. મિત્રો, તો આ પ્રશ્નમાં આપણને આપેલા ફંક્શનમાંથી કયું ફંક્શન કમ્પાઇલેશન પ્રોસેસના સિમેન્ટિક એનાલિસિસ ફેઝમાં આવે છે તે પૂછેલું છે. તો આ માટે મિત્રો, આપણને કમ્પાઇલેશન પ્રોસેસના દરેક ફેઝિસનો ખ્યાલ હોવો જોઈએ. તો આવો સમજીએ. મિત્રો, હાઈ લેવલ લેંગ્વેજને મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ કરવાનું કામ કમ્પાઇલર કરે છે. એટલે કોડ જ્યારે મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ થાય છે ત્યારે કમ્પાઇલેશનના અમુક ફેઝિસમાંથી પસાર થાય છે. તો તે ફેઝિસ કયા છે? તો સૌથી પહેલું ફેઝ આવે છે લેક્સિકલ એનાલાઇઝર. મિત્રો, આ ફેઝમાં ઇનપુટને બ્રેક કરીને મલ્ટિપલ ટોકન્સમાં ડિવાઇડ કરવામાં આવે છે. ટોકન્સ એટલે આઇડેન્ટિફાયર, ઓપરેટર્સ એક્સેટ્રા. એક સિમ્બોલ ટેબલ પણ બનાવવામાં આવે છે જેમાં આઇડેન્ટિફાયર અને તેના એટ્રીબ્યુટ્સની એન્ટ્રી કરવામાં આવે છે. એ સિવાય મિત્રો, ઇનપુટ્સમાં આવતા એક્સ્ટ્રા સ્પેસીસ, કમેન્ટ્સ વગેરેને પણ આ ફેઝમાં જ રિમૂવ કરવામાં આવે છે. એ પછીનું ફેઝ છે સિન્ટેક્સ એનાલાઇઝર. મિત્રો, આ ફેઝમાં આપેલું ઇનપુટ ગ્રામર રૂલ્સ મુજબ છે કે નહીં તે ચેક કરવાનું કામ કરવામાં આવે છે. જો બરાબર હોય તો તે મુજબનું પાર્સ ટ્રી જનરેટ કરવામાં આવે છે. ત્યારબાદ પછીનું સ્ટેપ છે સિમેન્ટિક એનાલાઇઝર. મિત્રો, કોઈપણ ઇનપુટની માત્ર સિન્ટેક્સ ચેક કરવી જ મહત્વની નથી, તે ઇનપુટનો કોઈ મિનિંગ છે કે નહીં તે જાણવું પણ જરૂરી છે, જેથી તેનું કોઈ પ્રોપર આઉટપુટ જનરેટ કરી શકાય. આ કામ સિમેન્ટિક એનાલાઇઝર કરે છે. આ સિવાય તે ઇનપુટની ટાઈપ ચેક કરવાનું પણ કામ કરે છે. જો ટાઈપ સાચી હોય તો એક પાર્સ ટ્રી બનાવે છે અને જો બરાબર ના હોય તો ટાઈપ કન્વર્ઝન પરફોર્મ કરે છે અને ત્યારબાદ અપડેટેડ પાર્સ ટ્રી જનરેટ કરે છે. મિત્રો, ટાઈપ કન્વર્ઝન બે રીતે પરફોર્મ થાય છે, ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ. ઇમ્પ્લિસિટ કમ્પાઇલર દ્વારા થાય છે અને એક્સપ્લિસિટ પ્રોગ્રામર દ્વારા કરવામાં આવે છે. એક એક્ઝામ્પલની મદદથી સમજીએ. અહીં આપણે 3 વેરિયેબલ લીધેલા છે, ઇન્ટીજર એ, ફ્લોટ બી અને સી. એની વેલ્યુ 3 છે અને બીની વેલ્યુ 10.5 છે અને બંનેના એડિશનને સીમાં સ્ટોર કરવામાં આવે છે. હવે અહીં મિત્રો, બી અને સી બંને ફ્લોટ વેરિયેબલ છે પણ એ ઇન્ટીજર વેરિયેબલ છે. એટલે આ ફેઝમાં કમ્પાઇલર દ્વારા ઇમ્પ્લિસિટ કન્વર્ઝન પરફોર્મ થશે, એટલે કે એને ઇન્ટીજરમાંથી ફ્લોટમાં કન્વર્ટ કરવામાં આવશે અને ત્યારબાદ બંનેની વેલ્યુ સીમાં સ્ટોર થશે. તો આ રીતે મિત્રો, સિમેન્ટિક એનાલાઇઝરમાં ટાઈપ કન્વર્ઝન પરફોર્મ થાય છે. ત્યારબાદ આવે છે ઇન્ટરમિડિયેટ કોડ જનરેટર. મિત્રો, આ ફેઝમાં એક ઇન્ટરમિડિયેટ કોડ જનરેટ થાય છે જેમાં ઇનપુટને 3 એડ્રેસ કોડમાં કન્વર્ટ કરવામાં આવે છે. પછીનું સ્ટેપ છે ઓપ્ટિમાઇઝર. મિત્રો, આ ફેઝમાં ઇનપુટને વધારે ઓપ્ટિમાઇઝ કરવામાં આવે છે. આમાં ઓપ્ટિમાઇઝેશન કર્યા પછી તેનો મિનિંગ ચેન્જ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. એટલે કે આ સ્ટેપમાં કોઈ ટેમ્પરરી વેરિયેબલ હોય તેને રિમૂવ કરીને પ્રોગ્રામનો મિનિંગ એઝ ઇટ ઇઝ રહે તે ચેક કરવામાં આવે છે. અને ત્યારબાદ છેલ્લું સ્ટેપ છે કોડ જનરેશન. મિત્રો, ફાઇનલી આ સ્ટેપમાં મશીન અન્ડરસ્ટેન્ડેબલ કોડ જનરેટ થાય છે જેમાં રજિસ્ટરની મદદથી ડેટા પર ઓપરેશન પરફોર્મ થાય છે. તો આ રીતે મિત્રો, હાઈ લેવલ લેંગ્વેજમાં લખાયેલો કોડ આટલા ફેઝિસમાંથી પસાર થઈને મશીન લેવલ લેંગ્વેજમાં કન્વર્ટ થાય છે. તો મિત્રો, ફરીથી આપણો પ્રશ્ન જોઈએ. પ્રશ્નમાં આપણને નીચેનામાંથી કયું ફંક્શન સિમેન્ટિક એનાલિસિસ ફેઝનું છે તે પૂછેલું છે. તો મિત્રો, આટલી સમજૂતીના આધારે તમે સરળતાથી કહી શકો છો કે આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન 1 ટાઈપ કન્વર્ઝન. તો મિત્રો, આ વિડીયો તમને તમારી યુજીસી નેટની તૈયારીમાં કેવી રીતે મદદરૂપ થઈ રહ્યો છે કમેન્ટ કરીને જરૂરથી જણાવો. આ વિડીયો શ્રેણી તમને પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ, ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.